હવે વાત કરીશું ઓપન પ્લેટફોર્મની. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપન પ્લેટફોર્મને ભારે સફળતા મળી રહી છે. દર્શકો હજારોની સંખ્યામાં વિડીયો ઓપન પ્લેટફોર્મ ઉપર શેર કરી રહ્યા છે, પરંતુ આ દર્શકોમાં મોટાભાગના દર્શકો અમારા દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબના વિડીયો બનાવતા ન હોવાના લીધે તેમના વિડીયોને અમે પ્રકાશિત કરી શક્યા નથી. બીકે ન્યૂઝ ચેનલ દર્શકોને ખાસ જણાવે છે કે વિડીયો બનાસકાંઠા જિલ્લાનો જ હોવો જોઈએ. આ ઉપરાંત વિડીયો બનાવતી વખતે ફોન આડો રાખેલો હોવો જરૂરી છે. ઊભી ફ્રેમમાં તૈયાર થયેલા વિડીયો રદ કરવામાં આવશે. આ ઉપરાંત વિડીયો ફોનના મુખ્ય કેમેરામાં બનાવેલો હોવો જોઈએ. સેલ્ફી મોડમાં તૈયાર કરવામાં આવેલો વિડીયો પણ રદ કરવામાં આવશે. વિડીયો બનાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવું કે વિડીયો સ્ટીલ ફ્રેમમાં બનાવો, એટલે કે વિડીયો બનાવતી વખતે હાથ સ્થિર રાખવો. આજે પણ બીકે ન્યૂઝ ચેનલના ઓપન પ્લેટફોર્મ ઉપર અનેક વિડીયો આવ્યા છે, જેમાં વાત કરીશું પાલનપુરમાં આવેલી બ્રિજેશ્વર કોલોની રોડ ઉપર જમા થયેલા કચરા વિશે. તાજેતરમાં જ પાલનપુર નગરપાલિકાને સફાઈ બાબતે 16મો ક્રમાંક આપવામાં આવ્યો છે, પરંતુ આ દ્રશ્યો જોતા પાલિકાને મળેલા ક્રમાંકની વિશ્વસનીયતા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી રોગચાળો ફેલાય તેવી દહેશત લોકોને સતાવી રહી છે. વિડીયો મોકલનારનું માનીએ તો આ સમસ્યા અંગે પાલનપુર નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ સમસ્યાનો કોઈ જ નિકાલ આવ્યો નથી. હવે વાત કરીએ ડીસા તાલુકાના જુનાડીસા ગામની. તો જુનાડીસા ગામમાં આવેલા બસ સ્ટેન્ડમાં સર્જાયેલી ગંદકીનો એક વિડીયો બનાવીને સ્થાનિક ગ્રામ પંચાયતની પોલ અમારા દર્શકે ખોલી છે. આમ તો બસ સ્ટેન્ડનો ઉપયોગ લોકો બસમાં મુસાફરી કરવા માટે, બસની રાહ જોવા માટે કરતા હોય છે, પરંતુ જુનાડીસા ગ્રામ પંચાયતની બેદરકારીના લીધે અત્યારે તો આ બસ સ્ટેન્ડ મુસાફરો માટે નહીં પરંતુ કચરા પેટીનો વિકલ્પ હોય તેવું જણાઈ રહ્યું છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે જે બસ સ્ટેન્ડ બસની રાહ જોવા માટે મુસાફરો માટે બનાવવામાં આવ્યું હોય તે બસ સ્ટેન્ડ ઉપર જો આવી ગંદકી હોય તો મુસાફરો કેવી રીતે બસની રાહ જોઈ શકે? શું જુનાડીસા ગ્રામને આ દ્રશ્યો દેખાતા નહીં હોય, કે પછી ગ્રામ પંચાયત તેની સફાઈ જ કરાવવા નથી માંગતું? ત્યારે આ બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવે તો અહીં મુસાફરોને બસની રાહ જોવા માટે બેસવા અને ઊભા રહેવાની સુવિધા મળી શકે તેમ છે.